છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ઓકે, વેલ, તો આપણે સરસ મજાના આ ચેપ્ટરની બહુ બધી ઇમ્પોર્ટન્ટ મસ્ત મસ્ત વાતો કરી દીધી છે. આજે આપણે છેલ્લો થિયરિટિકલ ટોપિક ભણવાનો છે, બરાબર છે? છેલ્લી થિયરિટિકલ લેક્ચર આજે આપણે છે. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો સોલ્યુશન કરશું અને લોટ્સ ઓફ એમસીક્યુઝ જે સોલ્વ કરવાના છે એની વાતો કરવાની છે. ક્લિયર? મસ્ત મજાના ગઈકાલે જે વાત કરી છે એને થોડીક રિવાઇઝ કરાવી દઉં અને પછી આપણે કક્ષકો જે પરમાણુ છે, પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરી દઈએ અને બીજો એક ટોપિક લેવાનો છે જેમાં અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વિશે વાત કરી દઈએ. ક્લિયર છે? ચલો, તો મસ્ત મજાની ગઈકાલે જે આપણે વાત કરી હતી, ગઈકાલે વાત કરી હતી તો ત્રણ નિયમો આપણે ભણ્યા હતા. પહેલો નિયમ હતો આવભાવ, આવભાવ સિદ્ધાંત. એમાં શું હતું? એ સિદ્ધાંતની અંદર એવી વાત કરી હતી કે ભાઈ તમારા ઇલેક્ટ્રોન જે છે એ સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય. સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાર પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જાય છે. અને ઉર્જા શેના આધારે નક્કી થઈ હતી બેટા? એન પ્લસ એલ ના મૂલ્યના આધારે. ક્લિયર છે? શેના આધારે નક્કી થઈ હતી? એન પ્લસ એલ ના મૂલ્યના આધારે આપણે ઉર્જા નક્કી કરી હતી. એનો સરસ મજાનો જે કક્ષકોનો ક્રમ છે એ પણ લખ્યો હતો, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. ક્લિયર છે? તો આવી રીતે અપ ટુ એન્ડ સુધી આપણે ક્રમ લખ્યો હતો અને આ ક્રમ તમારે કમ્પલસરી યાદ રાખવાનો છે. ત્યાર પછી બીજો નિયમ હતો પૌલી, બરાબર છે? પૌલીનો બાકાતીનો નિયમ અથવા તો પૌલીનો નિષેધ સિદ્ધાંત. તો એમાં શું કીધું હતું કે વધુ વધુ બે ઇલેક્ટ્રોન સમાવી શકે. ઇન શોર્ટ, કોઈ પણ કક્ષકમાં વધારે માં વધારે બે ઇલેક્ટ્રોન સમાવી શકાય, બરાબર છે? એને એવી રીતે આડકતરી રીતે એમ કીધું હતું કે ભાઈ એન પ્લસ એલ ના મૂલ્ય સમાન ક્યારે હોય? ટૂંકમાં કે ભાઈ તમારા કોઈ પણ બે ઇલેક્ટ્રોન ના ચારે ક્વોન્ટમાંક ના મૂલ્ય સમાન હોય નહીં, એન પ્લસ એલ ના મૂલ્ય સમાન હોય, બરાબર છે? એટલે કે એની ઉર્જા સમાન હોય. સમજો કે પી કક્ષક છે, ડી જનરેટ કક્ષક છે, તો એની ઉર્જા સમાન છે. પણ ત્રણેય પી કક્ષક ની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એના ચારેય ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોય શકે નહીં, બરાબર છે? તો આ રીતે તમને સરસ મજાની વાત કરી કે ભાઈ ચારેય ક્વોન્ટમાંક કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોય શકે નહીં. મતલબ કે કોઈ પણ બે ઇલેક્ટ્રોન લ્યો તો એના ચારેય ક્વોન્ટમાંક સમાન હોય શકે નહીં. વાત નંબર ત્રણ, ત્રીજો નિયમ કોનો આપણે ભણ્યા હતા? તો કે હુંડનો નિયમ ભણ્યા હતા. હુંડે શું કીધું છે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન એકબીજાને સમાંતર ગોઠવાય અને તમારા આ જે ઇલેક્ટ્રોન છે એનો સ્પિન ગુણાંક મહત્તમ બને આ રીતે ગોઠવાશે, પછી જ એનું યુગ્મીકરણ થશે, બરાબર છે? એટલે પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત ગોઠવાય, સમાન ડીજનરેટ કક્ષકો, ડીજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત ગોઠવાય અને પછી જ તેનું યુગ્મીકરણ થાય છે. પછી તેનું શું થશે બેટા? યુગ્મીકરણ થાય છે. એટલે આપણે એવું કીધું પહેલા ઇલેક્ટ્રોન પી કક્ષક હોય તો આ રીતે ગોઠવાય, પછી ચોથો ઇલેક્ટ્રોન આવે તો એનું શું થશે? યુગ્મીકરણ તમને જોવા મળશે. વેલ, આજે આપણે જોવાનું છે પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના. કોઈ પણ તત્વ છે, તત્વોમાં ઇલેક્ટ્રોન રચના, એવું કહી દઈએ ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે, બરાબર છે? તો સૌપ્રથમ તો કોઈ પણ તત્વ છે, કોઈ પણ તત્વનું તમારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમે કેટલી રીતે લખી શકો? તો એની માટેની બે પદ્ધતિ છે. કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોન રચના લખવા માટેની બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે સંકેત પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે આણ્વીય કક્ષક, સોરી, કક્ષકીય છીતા પદ્ધતિ. આણ્વીય કક્ષક તો છઠ્ઠા ચેપ્ટરનો ટોપિક છે. કક્ષકીય ચિતા
પદ્ધતિ, બરાબર છે? તો બે પદ્ધતિથી તમે સરસ મજાના ઇલેક્ટ્રોન રચના લખી શકો. પહેલી પદ્ધતિ આપણે જોઈએ સંકેત પદ્ધતિ. ઓકે, સંકેત પદ્ધતિમાં શું કરવાનું છે એની વાત કરીએ. તો જો S પેટાકોષ છે, P પેટાકોષ, D પેટાકોષ, F પેટાકોષ, તો ચાલ્યા જ કરે. તો S પેટાકોષ છે એની ઉપર કોઈ આપણે સંખ્યા લખશું, P પેટાકોષ છે એની ઉપર સંખ્યા લખશું. જો સમાન નથી એટલે હું A B C D E આ રીતે લખું છું, બરોબર છે? કારણ કે A નું મૂલ્ય, B નું મૂલ્ય, D નું મૂલ્ય અને E નું મૂલ્ય એકબીજા સાથે સમાનતા ધરાવતું નથી. તો શું કહેવાય? તો કે જે તમારા કોષ છે અથવા તો કક્ષક છે, પેટાકોષ છે, પેટાકોષના મૂર્ધાંકમાં તેમાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે. સંકેત પદ્ધતિમાં શું કરવાનું છે કે આ પદ્ધતિમાં પેટાકોષ મૂર્ધાંક, પેટાકોષના મૂર્ધાંકમાં તેમાં તે કોષમાં, તે પેટાકોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવામાં આવે છે. બરોબર છે? તો આમાં શું આવશે? તો કે ભાઈ સમજો કે તમારી પાસે કોઈ એક તત્વ છે, આપણે લઈ લઈએ બેરેલિયમ, બીઈ લઈએ, બરોબર? તો એમાં શું આવશે? 1s 2s. ટોટલ બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4. તો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન. દેખાય છે આ કે વાત? બરોબર છે? પછી બેરિલિયમ પછી બોરોન લઈએ તો 5. તો શું લખવાનું? 1s2 2s2 અને 2p1. તો જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એટલા આપણે એને ક્યાં લખવાના? મૂર્ધાંકમાં લખવાના. હવે સમજો કે લિથિયમ હોય, લિથિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? પરમાણુ ક્રમાંક 3 છે. તો 1s2 અને 2s1. તો જુઓ અહીં મૂર્ધાંકમાં 2 છે, અહીં મૂર્ધાંકમાં 1 છે. ક્લિયર છે? તો આને કહેવાય સંકેત પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય બેટા? સંકેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પદ્ધતિ જોઈએ જરાક, કક્ષકીય ચિતાર પદ્ધતિ કોને કહેવાય? ઓકે, ચલો વેલ. તો કક્ષકીય ચિતાર પદ્ધતિ અહીંયા શું કરવાનું છે? આપણે ચોકઠા દોરવાના છે. સમજો કે વનેશ કક્ષક લીધી છે, બરોબર? આ વનેશ કક્ષક છે, તો એનો ચોકઠું દોરો. આને બોલાય ચિતાર. શું બોલાય? ચિતાર. પછી 2s લીધી છે, તો એનું ચોકઠું દોરો. ચલો, પછી 2p લીધી છે, તો આ પેટાકોષ જે છે, 2p નામનો પેટાકોષ છે, એની અંદર કેટલી કક્ષકો હોય? 3. 1, 2 અને 3, બરોબર છે? 2p લઈએ, પછી 3s, ડી કક્ષક લઈએ. તો બધામાં આ રીતે તમારે ચિતાર લેવાનો થાય. શું લખવાનું થાય? ચિતાર. અને એની અંદર તમારે ઇલેક્ટ્રોન ગોઠવવાના આ ચિતારમાં. આ કઈ પદ્ધતિ છે? બીજી કક્ષકીય ચિતાર પદ્ધતિ. બરોબર છે? કઈ પદ્ધતિ છે બેટા? ચિતાર પદ્ધતિ છે. તો આ ચિતારમાં પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સમઘડી દિશા અથવા વિષમઘડી દિશા માં દર્શાવવામાં આવે છે. એમાંનું એકનું મૂલ્ય કેવું છે? +1/2, અને એકનું મૂલ્ય કેવું છે? -1/2. ક્લિયર થાય છે આ કહેવાય? હવે સમજો કે આજ આપણે લઈએ બેરિલિયમ. બેરિલિયમને આણ્વીય કક્ષક 1s, અહીંયા લઈએ 2s, પછી બોરોન લઈ લો. આનો પરમાણુ ક્રમાંક 4 છે, આનો પરમાણુ ક્રમાંક 5 છે. અહીંયા લઈ લઉં છું 2p કક્ષક પેટાકોષ. ચલો, તો અહીંયા એક ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન સમાવવાના છે, બરોબર છે? તો એક ઇલેક્ટ્રોન સમાઈ ગયો, બીજો ઇલેક્ટ્રોન સમાઈ ગયો, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન વધ્યો છે. હા, તો હજી એક અહીંયા સમાઈ ગયો. ચલો, થઈ ગયું 5 ઇલેક્ટ્રોન સમાવવાના છે. એક ઇલેક્ટ્રોન સમાઈ દીધો, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. હવે જો પાછો અહીંયા નહીં વિયોજન બેટા, જ્યાં સુધી આ કક્ષક સંપૂર્ણ ન ભરાઈ જાય ત્યાં સુધી આપણે આગળ જવાનું નથી. અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓકે, 5મો ઇલેક્ટ્રોન આપણે અહીંયા સમાવવાનો છે.
એવિતે બોરોન પછી કાર્બન લઈ લો ચલો કાર્બન માં 6 ઇલેક્ટ્રોન સમાવવાના છે જો ચાર તમે સમાવી દીધા વધ્યા છે કેટલા બે તો એક અહીં આવશે અને બીજો ઇલેક્ટ્રોન અહીં આવશે ગઈકાલનો તમને યાદ હશે હુંડનો નિયમ ક્લિયર છે તો જો અહીં મસ્ત જન બે ઇલેક્ટ્રોન મે સમાવી દીધા છે કાર્બન પછી નાઇટ્રોજન લઈ લો હેશ પરમાણુ ક્રમાંક 7 ઓકે चल रेडी तो एक बे त्रण चार पांच छ सात सात इलेक्ट्रॉन थी गया भूलती पण अहीं क्यारे लखाई जवो जोईए नहीं हमेशा पहला इलेक्ट्रॉन अयुग्मित ज गोठवा छे अने एक बीजा ने समांतर ज गोठवा छे एक ज दिशा में गोठवा छे बराबर आम पण नहीं चालता समझो के सात इलेक्ट्रॉन छे एक बे पछी एक ऊंधो लखशो એમ ચાલશે ને એક જ સરખી દિશામાં તમારે ઇલેક્ટ્રોન ગોઠવા છે ક્લિયર પછી આવશે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 એમાં પણ જોઈ લ્યો ચાર ઇલેક્ટ્રોન સમાઈ ગયા ઓકે 5 6 7 વૈધો છે ઇલેક્ટ્રોન આ વૈધો છે તો એને પાછો અહીં પહેલા ખાનામાં લઈ એવી રીતે ફ્લોરિન છે 9 નિયોન છે 10 ફ્લોરિન માં પણ ઇલેક્ટ્રોન રચના चार पहला इलेक्ट्रॉन समावना है 10 तो 5 6 7 8 9 10 આ રીતે તમારે ઇલેક્ટ્રોન સમાવવાના થાય એની ઇલેક્ટ્રોન આપણે રચના લખવા જઈએ તો કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ એ પણ તમને બહુ સારી રીતે હવે ખબર છે અને કઈ રીતે આવે છે દસમામાં તમે ભણતા હતા ત્યાં સુધી તમને ખ્યાલ નહીં હોય બેટા પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે ઇલેક્ટ્રોન મસ્ત મજાના તમારા ગોઠવાય છે બરોબર અને એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય એ પણ લખી નાખીએ ચલો તો જુઓ તો મોટા ભાગે છે ને આ પદ્ધતિ અને સંકેત પદ્ધતિનો આપણે વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ બરોબર ચિતાર પદ્ધતિ કરતા પણ સંકેત પદ્ધતિનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ હવે નિયોન લઉં છું બેટા નિયોન નિયોન પરમાણુ ક્રમાંક કેટલો છે 10 નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે તો એની અંદર સંકેત પદ્ધતિ 2s2 2s2 ચાર ઇલેક્ટ્રોન થયા 2px 2py 2pz અહીંયા પણ બે અહીંયા પણ બે અને અહીંયા પણ બે એને આપણે શોર્ટમાં 2p6 લખીએ છીએ એ રીતે લખીએ છીએ 2p6 રીતે આપણે એને દર્શાવીએ છીએ ક્લિયર થાય છે હવે જો આમાં શું કરવાનું અને આપણે જરાક દોરીને જોઈએ ને તો આ રીતે થશે અહીંયા સમજો કે તમારી 1s કક્ષક છે બરાબર છે તો 1s કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે હા n બરાબર શું છે 1 હવે અહીંયા n બરાબર 2 છે તો અહીંયા તમારા 2s કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન અને 2p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન હવે આ બેમાં બહારની કક્ષા કઈ બંનેમાં બહારની કક્ષા કઈ તો આ અંદર આવશે કારણ કે આને આખું દોરીએ તો જો આ અંદર અને આ કઈ છે બહારની આને કહેવાય બહારની કક્ષા એટલે આને બીજો શબ્દ છે બાહ્યતમ કક્ષા હજી એક નામ છે સંયોજકતા કક્ષા હવે જો બેટા સંયોજકતા કક્ષા શા માટે નામ આપ્યું પછી એની વાત કરી દે તો હવે જ્યારે કોઈ પણ આ એક પરમાણુની વાત થઈ છે માત્ર કોની વાત થઈ છે એક પરમાણુની હવે જ્યારે આ પરમાણુને હું બીજા પરમાણુ સાથે જોડી દઈશ આ પરમાણુને બીજા પરમાણુ સાથે જ્યારે હું જોડી દઈશ તો એ જોડાણમાં માત્ર આ બહારની કક્ષા છે ને એ જ ભાગ લેશે આ અંદરની કક્ષા ભાગ લેશે નહીં એટલા માટે એને બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે વાત નંબર 2 હવે અહીંયા જુઓ આ તમારી અંદરની કક્ષા થઈ ગઈ અને આ આખી કઈ કક્ષા થઈ ગઈ બહારની કક્ષા થઈ બરોબર અંદરની કક્ષા છે ને એ એના નિષ્ક્રિય વાયુના સ્વરૂપમાં લખી શકાય એટલે તમે છે ને અને આ પણ લખી શકો 10 નિયોન આવી ઇલેક્ટ્રોન રચના કોની હોય તો જુઓ હું પહેલો હાઇડ્રોજન લઉં છું બરોબર છે તો હાઇડ્રોજનમાં 1s1 કેટલા ઇલેક્ટ્રોન હોય 1 પછી હિલિયમ લઉં છું તો હિલિયમમાં આવશે 1s2 2 આવશે બેટા
એટલે અહીંયા કક્ષા પૂર્ણ ભરાઈ ગયેલી છે. આ કક્ષા શું થઈ ગયું છે? પૂર્ણ મસ્ત મજાની કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. એના કારણે આને હવે આ નિષ્ક્રિય વાયુ, જ્યાં નિષ્ક્રિય વાયુ આવે ને આપણે ત્યાં સ્ટોપ થઈ જવાનું છે. 18મા સમૂહમાં નિષ્ક્રિય વાયુ હોય ત્યાં આપણે ઇલેક્ટ્રોન રચના સ્ટોપ કરી દેવાની, પછી નવી ઇલેક્ટ્રોન રચના એની શરૂ થતી હોય છે. એટલે આને છે ને આમ લખી શકું, હિલિયમ 2s2 2p6. ધ્યાન આપજો, હવે હું સોડિયમ લખું છું. સોડિયમનો પરમાણુ ક્રમાંક 18 છે. નિયોન પાછો કેવો વાયુ છે? નિષ્ક્રિય વાયુ છે. હમણાં અહીંયા તમને નામ લખીને દેખાડી દઉં છું એટલે નિષ્ક્રિય વાયુ છે. ચાલો અહીંયા લખી દઉં છું, હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડ અર્થ, એટલા તમારા મસ્ત મજાના નિષ્ક્રિય વાયુઓ છે. બધા આપણે ભણવાનું છે અને પછીના ચેપ્ટરમાં આ જ વાતો કરવાની છે આખા આવર્ત કોષ્ટકની, બરાબર? તો આ તમારા નિષ્ક્રિય વાયુઓ છે. આ નિષ્ક્રિય વાયુ ક્યાં આવશે? હંમેશા આ સમજો કે આ છે 1s, આ એક અપવાદ છે, 1s2 છે અને અપવાદ કહી દઈએ. બાકીના બધા તમારા પી કક્ષકમાં આવશે. 2p6 3p6 4p6 5p6 અને 6p6. ચલો, તો 10 ઇલેક્ટ્રોન રહેલા હોય તો આને ઇલેક્ટ્રોન રચના લખવા જોઈએ 1s2 2s2 2p6 3s1. હવે આને તમે આ રીતે દોરશો ને એટલે જુઓ, અહીંયા શું આવશે? 1s2, અહીંયા 2s2 2p6, અહીંયા 3s1. આ રીતે આવશે. તો અહીંયા બાહ્યતમ કક્ષા કઈ થઈ બેટા? 3s. આ બધી કેવી થઈ ગઈ? અંદરની કક્ષા. તો આ બધા આવી જતું હોય એવો નિષ્ક્રિય વાયુ કયો છે? તો હમણાં જ આપણે જોયું, જો બધા આવી જાય એવો નિષ્ક્રિય વાયુ કોણ છે? તો કે છે આપણો નિયોન. એટલે આની ઇલેક્ટ્રોન રચના તમે આમ પણ લખી શકો, 11 જે સોડિયમ છે તમારું એને લખાય નિયોન 3s1. માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય ને એને તમારે આ રીતે દર્શાવવાનું, બાકીના તમારે આ રીતે લખી રાખવાનું. અને આ જે છે ને આ નિયોન છે અને જે ચોખ્ઠું કરીએ ને એને કહે કોર, એટલે એને બોલાય નિયોન કોર. એને શું વંચાય બેટા? નિયોન કોર તરીકે વંચાય. એટલે આ નિયોન કોર બોલાય, એટલે એટલા ભાગને શું બોલાય? નિયોન કોર. તો આ રીતે તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જાય બેટા? હા સાહેબ, હવે તો આવડી જાય ને. ચલો, તો આપણે બે ચાર એક્ઝામ્પલ જોઈએ, બરોબર છે? એનો કઈ રીતે પરમાણુ માં ઇલેક્ટ્રોન રચના લખવી એની જરાક આપણે સરસ મજાની વાત કરી નાખીએ. કઈ નથી, તમારી ચોપડીમાં ખાલી વધારાનું એક્સ્ટ્રા બહુ બધું લખાણ છે જે ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરની અંદર શીખવાના છીએ. એટલે અહીંયા કંઈ તમારે એવી માથાકૂટ કરવી એવું જરૂરી નથી. એ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ફૂલ માથાકૂટ કરવાની છે, કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, બરાબર છે? અત્યારે તમને ઇલેક્ટ્રોન રચના ખબર પડી જવી જોઈએ. તો એમાં તમારે આવબાવ, કોહલી અને મુંડના નિયમનો ઉપયોગ કરવાનો, એટલે તમે મસ્ત મજાની ઇલેક્ટ્રોન રચના લખી શકો. તો જુઓ, ધારો કે મારી પાસે છે સિલિકોન, પછી છે મારી પાસે પોટેશિયમ, બરાબર છે? તો આની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો શું થાય? જો 1s2, કારણ કે સિલિકોન એટલે પરમાણુ ક્રમાંક 14 અને પોટેશિયમ એટલે પરમાણુ ક્રમાંક થાય 19. તો 1s2 2s2 2p6 3s2 3p, કેટલા થયા? 2 4 4 6 10 ને 2 12 અને 2 14. ચલો, આવી ઇલેક્ટ્રોન રચના થઈ. હવે પોટેશિયમ છે, પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના જોશો, 1s2 2s2 2p6 3s2 3p6. પછી હવે જો, પછી હજી એક ઇલેક્ટ્રોન વધ્યો છે, 2 4 4 6 10 ને 2 12 ને 6 18, 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણે તો 19 ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોનને મારે કઈ કક્ષકમાં સમાવવો? તરત તમને પ્રશ્ન થશે, સર 3d ની અંદર મૂકી દો. તમે તરત મને શું કહેશો? સાહેબ 3d ની અંદર મૂકી દો. કે 3d ની અંદર મૂકી દો એટલે n + l નું મૂલ્ય કેટલું આવશે? 3 + 2 એટલે 5. ફોરેસ્ટ જોઈ લો, જરાક ફોરેસ્ટ જોઈ લો, ફોરેસ્ટ ચેક કરી લો. એટલે n + l નું મૂલ્ય કેટલું આવશે? 4 + 0 એટલે 4. કે ભાઈ આનું તો n + l નું મૂલ્ય 4 આવ્યું, આનું 5 આવ્યું. તો આ ઉપભાવના નિયમ પ્રમાણે પહેલા મારે શેમાં ઇલેક્ટ્રોન મૂકવો જોઈએ? ફોરેસ્ટ ની અંદર ઇલેક્ટ્રોન મૂકવો જોઈએ. એટલે અહીંયા હું ઇલેક્ટ્રોન જે છે વધારાનો એ ક્યાં મૂકીશ? 4s કક્ષક 3d ની અંદર અને પછી ભરાશે.
થ્રીડી ની અંદર ઇલેક્ટ્રોનની પછી બરાબર છે કાલ આવુભાવને જે નિયમ લખ્યો હતો અને જે આપણે મસ્ત મજાના ઇલેક્ટ્રોનનો જે કક્ષકોનો ક્રમ દર્શાવ્યો હતો એ કક્ષકોનો ક્રમ તમે યાદ કરશો એટલે તમને યાદ આવી જશે. હવે શું કરવાનું છે ધ્યાન આપજો બેટા, હવે શું કરવાનું તો જુઓ આની હું ઇલેક્ટ્રોન રચના કોરના સ્વરૂપમાં લખું અથવા પહેલા હું એને છે ને દોરીને દેખાડી દઉં. ધ્યાન આપજો આ કેન્દ્ર છે અહીંયા એન બરાબર એક, એન બરાબર બે, એન બરાબર ત્રણ. બહારની કક્ષા બાહ્યતમ કક્ષા તો સંયોજક રિક્ત કક્ષા કોણ થાય છેલ્લી. તો આની અંદર જેટલા ઇલેક્ટ્રોન આવે ને એ બધા કેવા થાય અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન થાય. પછી તમારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખવાના રે. તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કોની રીતે લખવાનું છે આપણે તો કે એને સરસ મજા લખવાનું છે આની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર કેટલા છે બે ચાર ને છ દસ, દસ ઇલેક્ટ્રોન એટલે નિયોન થઈ ગયું. નિષ્ક્રિય વાયુ જ લખવાનું બરાબર છે, બીજું તમે કંઈ લખી શકો નહીં. પછી હમણાં હું તમને બતાવું એવું તમે લખી શકશો નહીં. અને જો આની માટે ફરજિયાત ફરજિયાત અને ફરજિયાત તમને બધા જ તત્વોના પરમાણ્વીય ક્રમાંક આવડવા જોઈએ તો જ તમે ઇલેક્ટ્રોન રચના લખી શકશો. અને ઇલેક્ટ્રોન રચના ખૂબ જ અગત્યનો ભાગ છે એટલે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જરૂરી છે, એકદમ મસ્ત મજાની જરૂરી છે. તો જો નિયોન એટલે નિયોન એટલે એટલે સુધીની વાત થઈ ગઈ બેટા આપણી. વધુ કોણ 3s2 3p2 તો એ લખીને કોણ 3s2 3p2 આ રીતેની ઇલેક્ટ્રોન રચના લખવાના નિયોન કોર 3s2 3p2. આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખીએ તો જુઓ મેં એમ કીધું છે કે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આવી જાય. તમને હમણાં લખીને દેખાડું તો ફરી વખત લખી દઉં છું, હિલિયમ હોય એક અપવાદ છે ને આ 1s2 આવશે, બાકી બધામાં તમે જોઈ લો નિયોન 2p6 આર્ગોન 3p6 ક્રિપ્ટોન 4p6 ઝેનોન 5p6 રેડોન 6p6. જ્યાં p6 આવી જાય ત્યાં તમારો નિષ્ક્રિય વાયુ આવી જાય. આ તમારા બધા કેવા છે નિષ્ક્રિય વાયુ છે. તો જુઓ અહીંયા p6 આવી ગયો 3p6 એટલે નિષ્ક્રિય વાયુ આવી ગયો. કયો નિષ્ક્રિય વાયુ છે? આર્ગોન. એટલે તમે આની ઇલેક્ટ્રોન રચના આમ લખવાની આર્ગોન કોર વધુ કોણ 4s1. આ એની શોર્ટ ઇલેક્ટ્રોન રચના છે. કોની? પોટેશિયમની. તો પોટેશિયમની એક ઇલેક્ટ્રોન રચના આવી થશે અને તમારા સિલિકોનની એક ઇલેક્ટ્રોન રચના આવી થશે, એક ઇલેક્ટ્રોન રચના આવી થશે અને એક ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની તમને જોવા મળશે. ક્લિયર થાય છે આખી વાત? બહુ સિમ્પલ છે. પછી તો તમે જેમ આગળ જશો એમ તમારું ચોપડીની અંદર તો બહુ બધું વર્ણન આપેલું છે બરાબર. પછી તમારે આવડત પુસ્તક લઈને બેસવું પડે ત્યારે તમને આખું મસ્ત મજાનું વર્ણન આવે છે, ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રમાણે વર્ણન થશે. ક્લિયર છે? એટલે આપણો જ્યાં આવર્ત પુસ્તક આ પ્રમાણે દોરેલું છે આપણા પુસ્તકની અંદર અને પછી એ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ બેટા. એટલે ડોન્ટ વરી, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે પછીનો જે પોર્શન શરૂ થશે આવર્ત પુસ્તક વાળો એમાં તમને હું મસ્ત મજાનો આવર્ત પુસ્તક સમજી દઈશ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 આ 18મો સમૂહ છે એને નિષ્ક્રિય વાયુ સમૂહ કહેવાય. કેવો સમૂહ કહેવાય? નિષ્ક્રિય વાયુ. એમાં બધા જ તત્વો આ રીતે ગોઠવેલા છે. અહીંયા હિલિયમ હશે બરાબર, પછી અહીંયા નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન અને છેલ્લું ખાનું એ આપણે પછી ભણશું 12મા ધોરણની અંદર. ક્લિયર છે? એ તત્વ શોધાઈ ગયું છે અને એની આપણે 12માની અંદર વાત કરશું. તો આ તમારા સરસ મજાના સમૂહો છે. ક્લિયર છે? અહીંયા જુઓ બરોબર. અને અહીંયા તમારા શું આવશે? આવર્ત આવશે. શું આવશે બેટા? આવર્ત. આ રીતે નીચે આવશે એફ વિભાગ. આ છે તમારો એફ વિભાગ. અહીંયા આવશે એસ વિભાગ, અહીંયા આવશે પી વિભાગ, અહીંયા આવશે ડી વિભાગ. 3 થી 12 સુધીનો જે ભાગ છે એ ડી વિભાગ છે. 1, 2 જે છે સમૂહ, 1, 2 જે સમૂહ છે એ એસ વિભાગ છે. 13 થી 18 સમૂહ છે એ પી વિભાગ છે. અને અહીંથી 2 મસ્ત મજાના ત્રીજા સમૂહમાં, ત્રીજા સમૂહમાંથી જે 2 લાઈનો નીકળેલી છે એ તમારો એફ વિભાગ છે. એ આપણે પછી જોવાનું છે. ક્લિયર? તો જ્યાં તમારો અહીંયા બધે છેડે પી કક્ષક આવશે. જુઓ આ બધાના છેડે કોણ આવશે? પી કક્ષક. અને પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન હશે ફરજિયાત.
અહીંયા છે તમારી કોણ તો કે ભાઈ 2p હશે અહીંયા 3p 4p 5p 6p 7p એટલે pp જ ફરજિયાત તમારે મૂકવાનું આવશે અને એ પ્રમાણે જ તમારી ઇલેક્ટ્રોન રચના લખવી પડશે ક્લિયર થાય છે ક્યારે કોર વાપરવાનું એ અગત્યનું છે બેટા ક્યારે કોર વાપરવાનું એ તમને સમજાઈ જવું જોઈએ ચલો હું તમને એમ કહું છું કે ટિટેનિયમ બરોબર છે તો આનું તમને કોઈ ઇલેક્ટ્રોન રચના લખવાનું કે તો તમે કઈ રીતે લખો અથવા તો અથવા તમે ટિટેનિયમ નથી રાખતું તા આયન રાખીએ લોખંડ જેને કહીએ બરોબર છે તો આ લોખંડની ઇલેક્ટ્રોન રચના તમને લખવાનું કે તો યાદ કરી જુઓ જરાક લોખંડનો પરમાણુ ક્રમાંક કેટલો છે યાદ કરો જોઈએ કેટલો થશે 26 ક્લિયર કારણ કે આપણે યાદ કર્યું હતું એસ ટી વી સી આર માં ફે ફે એટલે કેટલો થશે આ 21 22 23 24 25 અને 26 ચલો તો આનો પરમાણુ ક્રમાંક 26 થશે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થશે એ જરા જોઈ લે 26 એટલે 26 ઇલેક્ટ્રોન તમારે સમાવવાના થશે 24 ઇલેક્ટ્રોન કે ઉપર કોઈ જાતનો વિજભાર નથી જો ઉપર પ્લસ હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા અને માઇનસ હોય તો એટલા ઇલેક્ટ્રોન આપણે વધારાના એડ કરવાના તો અહીંયા જરા જોઈએ બેટા 26 ઇલેક્ટ્રોન સમાવવાના છે તો મને એક વસ્તુ ખબર પડી ગઈ 18 ઇલેક્ટ્રોન એટલે કોણ થાય આર્ગોન કોણ થાય 18 ઇલેક્ટ્રોન આર્ગોન હું તમને આની પછીના ચેપ્ટરની અંદર બધું જ ક્લિયર કરી દઈશ ચેપ્ટર નંબર 3 ની અંદર બરાબર અત્યારે ખાલી સામાન્ય માહિતી યાદ રાખી લો તો એને આપણે કહેશું આર્ગોન કોર 18 ઇલેક્ટ્રોન એટલે શું કહેશું આર્ગોન કોર ઓકે 18 થઈ ગયા પછી 19 4s2 19 20 હવે કેટલા વધ્યા છે 20 થઈ ગયા હવે 6 વધ્યા છે તો 6 ઇલેક્ટ્રોન ને આપણે ક્યાં ગોઠવવાના છે ડી કક્ષક ની અંદર તો કઈ ડી આવશે 3d કક્ષક આવશે 3d કક્ષક ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે 6 જો યાદ કરી લો હવે જો પછી છે ને આને આમ પણ લખાય અને ઘણા લોકો છે ને આને આમ પણ લખે Fe આર્ગોન 3d6 4s2 આ અડધી ભરાયેલી છે ને એને અંદર લખશે અપૂર્ણ ભરાયેલી ને અંદર લખશે કેમ એવું લખવાનું છે કેમ એટલા માટે કે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક આનો ઓછો છે અને આનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે એટલા માટે 4s ને બહારની સાઈડ અને 3d ને અંદરની સાઈડ લખે છે બરોબર પણ ઇલેક્ટ્રોન બધા પહેલા કઈ ભરાશે 4s જ ભરાશે પછી 3d ભરાશે કારણ કે અહીંયા n+l નું મૂલ્ય 4 છે અહીંયા n+l નું મૂલ્ય 5 છે એટલે આની શક્તિ વધારે હોય એ પછી ભરાશે ભલે અંદર હોય છતાં પણ પછી ભરાશે એની શક્તિ કેવી છે વધારે હશે ક્લિયર થાય છે આખી વાત ઓકે ચલો તો એટલે સુધી આપણે મસ્ત બધાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હવે મારે છેલ્લો ટોપિક ચેપ્ટરનો કે ભાઈ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એની સ્થિરતા વધારે હોય છે તો એ વાતને આપણે સાબિત કરવાની છે એ વાતને સાબિત કરવા માટે આપણી પાસે બે એક્ઝામ્પલ છે કેટલા એક્ઝામ્પલ છે બે એક્ઝામ્પલમાં કોણ કોણ છે એક છે કોપર અને એક છે ક્રોમિયમ એક મારી પાસે કોપર છે અને બીજું મારી પાસે ક્રોમિયમ છે ઓકે ચલો સાહેબ અમને બેને એક્ઝામ્પલ આપી દો એટલે ખ્યાલ આવી જાય પરમાણુ હંમેશા કેવું જો કે ભાઈ સ્થિર રહેવાની કોશિશ કરે છે અર્ધપૂર્ણ અને પૂર્ણ જો અપૂર્ણ શબ્દ નથી આવતો અર્ધપૂર્ણ અને પૂર્ણ આવે છે પૂર્ણ ભરાયેલ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોની શક્તિ સોરી સ્થિરતા વધુ હોય છે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થિરતા કેવી હોય વધારે હોય છે હવે પહેલી વાત કે ઇલેક્ટ્રોન ત્યાં જ દાખલ થવાનો પ્રયત્ન કરશે જ્યાં એની સ્થિરતા વધારે હોય અને સ્થિરતા ક્યાં વધારે હોય કેન્દ્રની નજીક આ ખાસ મગજમાં રાખજો એટલે કેન્દ્રની નજીક જેમ ઇલેક્ટ્રોન હોય એમ એની સ્થિરતા વધારે હોય સ્થિરતા વધારે એટલે ઉર્જા કેવી હોય ઓછી ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક ગોઠવાયેલ હોય ત્યારે તેની ઉર્જા ઓછી અને સ્થિરતા વધુ હોય છે અને ઇલેક્ટ્રોન હંમેશા આવો જ ગુણધર્મ ધરાવે પાછો કે બંને ત્યાં સુધી સ્થિરતા વધારે મળે ને એવી જ જગ્યાએ ગોઠવવાનો ગુણધર્મ ધરાવશે
એક મસ્ત મજાનો બ્લેક પેન બ્લેક માર્કર થી લખી નાખો ઇલેક્ટ્રોન વધુ સ્થિરતા પ્રાપ્ત થાય તેવા સ્થાનમાં જ ગોઠવાય છે. ઇલેક્ટ્રોન વધારે સ્થિરતા પ્રાપ્ત થાય ને એવા સ્થાનમાં જ ગોઠવાવાનો પ્રયત્ન કરે છે, એમાં જ એને બહુ મજા આવે છે. બરોબર, ઇલેક્ટ્રોન વધુ સ્થિરતા પ્રાપ્ત થાય તેવા સ્થાનમાં જ ગોઠવાય છે, એટલે કે ભૂમિ અવસ્થામાં ગોઠવાય છે. આ શું છે? આ તો નવું આવ્યું. તો જુઓ, આ કેન્દ્ર છે, આ તમારી કક્ષા છે, ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયેલો છે, તો આ એની કઈ અવસ્થા કહેવાય? ભૂમિ અવસ્થા. ત્યાંથી ઇલેક્ટ્રોન કૂદકો મારી અને અહીંયા ગયો છે, જો કે આપણે વાત કરી દીધી છે, એને એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. આ વાત આપણે ક્યાં કરી હતી? બોહરના નમૂનાની અંદર. બરોબર છે, ત્યાં એ સ્થિર રહી ન શકે એટલે પાછો ક્યાં આવી આવશે? પોતાની ભૂમિ અવસ્થામાં આવી આવશે, ત્યારે ચોક્કસ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરશે, એટલે આપણને કેવો રંગ દેખાશે? તો કે જેવા કિરણો ઉત્પન્ન થશે એવો રંગ દેખાશે. અને અહીંયા શું કરશે? ઉર્જાનું શોષણ કરશે. સમજો કે એચ વ્યુ જેટલી ઉર્જા શોષી હોય તો એચ વ્યુ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે. અહીંયા ઉષ્મા તમારું શોષણ થશે અને અહીંયા શું થશે? ઉત્સર્જન. શું થશે? ઉત્સર્જન. ક્લિયર છે? ચલો, તો એટલે કે ભૂમિ અવસ્થામાં ગોઠવાય છે. ભૂમિ અવસ્થામાં ગોઠવાય એટલે જ તમારો ઇલેક્ટ્રોન શું પ્રાપ્ત કરે છે બેટા? સ્થાયિતા પ્રાપ્ત કરે છે. પણ અમુક જગ્યાએ ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં અપવાદ છે. અમુક સ્થાને ઇલેક્ટ્રોનની અમુક સ્થાને ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં અપવાદ છે. ત્યાં ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ કે પૂર્ણ ઇલેક્ટ્રોન રચના બનાવવાની તૈયારી નથી લખવું છે, રચના બનાવે છે. ત્યાં ઇલેક્ટ્રોન શું કરે છે? અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ રચના બનાવે છે. અર્ધપૂર્ણ કે પૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ વધુ સ્થાયિતા પ્રાપ્ત કરે છે. વધુ સ્થાયિતા પ્રાપ્ત કરે છે. હવે સિમ્પલ વિચારો કે પી કક્ષક છે, કોઈ પણ પી કક્ષક છે, ટોટલ પી કક્ષકો કેટલી હોય? ત્રણ પી કક્ષકો હશે. કેટલી પી કક્ષકો હોય? ત્રણ. બરોબર છે, પછી ડી કક્ષકો કેટલી હશે? પાંચ. બરોબર, અને એફ કક્ષકો કેટલી હશે? સાત. ક્લિયર છે? હવે જો આ પી કક્ષકો છે બેટા, આ પી કક્ષકોની અંદર જો ત્રણ ઇલેક્ટ્રોન હોય કે છ ઇલેક્ટ્રોન હોય તો એની સ્થાયિતા કેવી થશે? વધારે. આને કહેવાય અર્ધપૂર્ણ અને આને કહેવાય પૂર્ણ. અહીંયા જુઓ, એક બે ત્રણ ચાર પાંચ અને બીજા કેટલા હોય? દસ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. તો આ અર્ધપૂર્ણ અને આ કેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય? પૂર્ણ. અહીંયા સાત ઇલેક્ટ્રોન હોય અથવા તો ચૌદ હોય. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ. તો આ અર્ધપૂર્ણ અને આ શું થશે? પૂર્ણ. તો આ વખતે પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષકની સ્થાયિતા કેવી હશે? વધારે. એટલે કે પી થ્રી પી સિક્સ ડી ફાઈવ ડી ટેન એફ સેવન એફ ચૌદ ઇલેક્ટ્રોન રચના ની સ્થાયિતા વધુ હોય છે.
આ પ્રમાણે જેની ઇલેક્ટ્રોન રચના હશે એની સ્થાયીતા કેવી હશે બેટા વધારે હશે તો એવા બે તત્વો તમને આપણે જોવાના છે સિલેબસ ની અંદર બે તત્વો છે અત્યારે 11 માં ના બીજા ચેપ્ટર ની અંદર એક છે ક્રોમિયમ અને એક છે કોપર એક ક્રોમિયમ છે અને બીજું કોણ છે કોપર હવે આ જે ક્રોમિયમ છે બેટા ક્રોમિયમ ની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ તો કઈ રીતે લખે તો ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક છે 24 અને કોપર નો પરમાણુ ક્રમાંક છે 29 ચલો તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખીશું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d4 આ મેની ઇલેક્ટ્રોન રચના આવવી જોઈએ બરોબર છે પણ એની ખરેખર ઇલેક્ટ્રોન રચના આવી રીતે થતી એને આપણે જોઈએ તો આટલાનું શું કહેવાય આર્ગોન કોર 4s2 3d4 આ ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ આ ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ વાસ્તવિક બરોબર છે પણ ખરેખર કેવી છે જો કે વાસ્તવિક તો ન કહેવાય હોવી જોઈએ એટલે આ રીતે ઇલેક્ટ્રોન રચના સૈદ્ધાંતિક રીતે આવી બનવી જોઈએ પણ એની ખરેખર ઇલેક્ટ્રોન રચના આવી છે આર્ગોન 4s1 3d5 તો એને અપવાદ કહેશું આપણે શું કહેશું અપવાદ કારણ કે ઇલેક્ટ્રોન રચના આમ જ હોવી જોઈએ પણ એમ ઇલેક્ટ્રોન રચના નહીં હોતા આ રીતેની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે બરોબર છે તો આવું શા માટે કરે છે વધારે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આવું કરે છે જો ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 5 ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા એટલે સ્થિરતા કેવી થઈ જાય વધી જાય છે એટલા માટે તે આવી ઇલેક્ટ્રોન રચનાનો ત્યાગ કરી અને આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કે જેની અંદર 5 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય કોપરની વાત કરીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 આ એની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ શું કહું છું હોવી જોઈએ પણ અને અને આને આપણે લખીએ તો આવી રીતે લખી શકું અહીંયા સુધી શું આવી જાય આર્ગોન કોર 4s2 3d9 પણ જો ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન હોય તો સ્થિરતા વધી જાય એટલે આ તમારું જે કોપર છે એની ઇલેક્ટ્રોન રચના 4s1 3d10 થઈ જશે ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન મેળવી લેશે જેથી કરીને એની સ્થિરતામાં શું થઈ જાય વધારો થતો જોવા મળે છે આવા ઘણા બધા તત્વો છે કે જેમાં આ રીતે ફેરફાર જોવા મળશે તમને એફ કક્ષકની વાત આવશે ત્યારે પણ તમને આ ઘટના જોવા મળશે ડી કક્ષકમાં આ ઘટના જોવા મળે ઘણી જગ્યાએ પી કક્ષકમાં આ ઘટના તમને જોવા મળશે બરોબર છે તો એવું આપણે જેમ જેમ આગળ ભણતા જશું તેમ તેમ આપણને આ બધી વાતો જોવા મળશે ક્લિયર થાય છે એટલે સુધી તો આ અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા છે ને એ વધુ હોય છે એટલા માટે એની જે ડી કક્ષકની અંદર 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એને બદલે ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એક ઇલેક્ટ્રોન ખેંચી લેશે ક્યાંથી ખેંચશે તો જુઓ અહીંયા છે અહીંયા સમજો કે 1s અને થોડુંક ટૂંકી કરી દઉં સમાઈ જાય બરાબર અહીંયા 2s 2p 3s 3p 3d અને અહીંયા હશે 4s તો અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જે બે ઇલેક્ટ્રોન હોય જો ત્યાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા ખેંચી લેશે એટલે અહીંયા ટોટલ 10 કર નાખશે અથવા તો આની વાત કરીએ તો અહીંયા 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન કર નાખશે 5 ઇલેક્ટ્રોન કનેક્શન 4s ની અંદર કેટલા કરી દેશે એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે પોતાની પાસે લઈ લેશે અને આની વચ્ચેની શક્તિનો તફાવત અંતે બહુ ઓછો હોય બરાબર છે 3d અને 4s વચ્ચે શક્તિનો તફાવત હોય ખરો પણ એકદમ ઓછો તફાવત હોય એટલા માટે જ ઇલેક્ટ્રોન લઈ શકે પછી એને અહીંથી ઇલેક્ટ્રોન લેવો હોય તો લઈ નહીં શકે કારણ કે શક્તિનો તફાવત ખૂબ વધારે હોય એટલે શક્તિનો તફાવત ઓછો હોવાને કારણે તે ઇલેક્ટ્રોનને આગળની કક્ષકમાંથી ખેંચી લેશે અને પોતાની ઇલેક્ટ્રોન રચના કેવી કરી નાખશે પૂર્ણ કરી નાખશે ક્લિયર છે ચલો તો આ રીતે સરસ મજાના બીજા ચેપ્ટરનો જબરદસ્ત ઇતિહાસ આપણે મસ્ત મજાનો ભણી લીધો છે લગભગ બધાના વાળ ધોળા થઈ ગયા હશે એટલું બધું લેન્ધી ચેપ્ટર છે હજી તો સાહેબ 11મા ધોરણની અંદર લેન્ધી ચેપ્ટરની વાત કરીએ તો ચોથું ચેપ્ટર આવશે આણ્વીય રચના પરમાણુની જેમ વાત કરી એમ અણુની વાતો કરવાની છે એ ચેપ્ટર પણ લેન્ધી છે પછી ચેપ્ટર નંબર 6 ઉષ્મગતિશાસ્ત્ર પણ લેન્ધી છે અને ચેપ્ટર નંબર 7 સંતુલન તો ઘણું જ લેન્ધી છે એટલે 11મા ધોરણનો પહેલો ભાગ એ સરવાળે
બીજા ભાગ કરતા કેવો છે લાંબો છે બરાબર કઈ વાંધો નહીં એને આપણે હજી હજી તો પૂરો નથી થયો હજી તો આપણે એના એક્ઝામ્પલને એમસીક્યુ સોલ્વ કરવાનો છે હજી આપણે 5-6 લેક્ચર તો હજી ખાઈ જશે ઓછામાં ઓછા બરાબર છે એટલે આ ચેપ્ટર જોવા જઈએ તો ટોટલ 35-37 લેક્ચરનું બને એમાંય તો હજી તો આપણે જે વધારાનું છે એ તો શીખ્યા નથી જો કે આપણે કામની નથી તો એ બધું શીખવા જઈએ ને તો 60 લેક્ચર જેવું થઈ જાય પણ આપણે એટલું બધું લંબાવવાની જરૂર નથી એટલે સુધી મસ્ત મજાનું સમજીએ મસ્ત મજાના કાલથી આપણે સોલ્વ કરીએ છીએ સ્વાધ્યાય થેન્ક યુ બેટા